પાટણ આયા હતા પૂછવા. કોણ આવ્યો હતો દીકરા? આ ભાઈ આયા હતા ને એમના લગ્ન માટે. હા તો ખોટ કરો આખી મહિનાની ભજા આપી દીધી. મહિના થઈ જશે સમજ થઈ ગયું. દીકરા ખરું તમારું એવું કહેવાનું થાય છે કે પાટણ ની ગવાડીમાં અમે બાધા લેલી અને એક મહિનામાં કોમ થઈ ગયેલું. પછી વળતા તમે ત્રણ નારાયણ નો હિસાબ નથી કર્યા. હું ચંદ્રના ભદ્રણ માતાએ બોલું તો એ મહેમાન અંદર અમે ચંદ્રના ભદ્રણી માતાએ ત્રણ નારાયણ એવું બોલ ચોસી તમારો યાદ છે કે ભૂલી બેઠા હો? એ ભૂલી બેઠા હે દીકરા. પણ આ બમણની આની આ માતા હું દીકરા એક નેની શીકડી ગાડી પર એટલું જ બોલી હતી કે એ મહેમાન તમારા ત્રણ નારાયણ ખોવાઈ ગયો છે. આજે મારા અભરું પડે અને આજે બમણ આ ત્રણ નારાયણ પકડી હું માતા ઉભી હું પડે. કારણ કે દીકરા એના પછી મળતું મને પૂછવામાં નહીં આવી. દીકરા મન માતા ને પૂછ્યું નહીં તે એ બમણ આજે એ ત્રણ નારેલ જો દીકરા તમારા વડવા નો દીકરા સમય આ વેળાએ દીકરા તમે બે જ આવ્યા હતા. દીકરા ન્યાય કરાવો. તમારા ઘેર દીકરો છે? હા તો દીકરા આજે દીકરા જેવી પ્રજા થઈ જાય પણ આ ત્રણ નારેલ ન્યાય થયો? દીકરા તે બમણા વધાવો પણ ઉડી જાય વાત. આટલે તો વાત ઉડી જાય છે દીકરા. તો બમણા બતાવો. તો બતાવો. પહેલો ભોગ છે આટલું નિશો નહીં આલું કે જન વખત મેં ત્રણ નારિયેળ પકડે ને એ ત્રણ નારિયેળ ની હાલ હયાતી નથી. પણ તમારા કોઈ વળવા કોઈ ગઈડા હોય ને પૂછજો કે આપણે ત્રણ નારિયેળ હતો. ત્રણ વખત આ મનવી એવું બોલેલા હતા કે ઉહ અને અન વખત હું એવું બોલેલી બમણ કે જો હગું કરાવ ને તારા મને બાળ કરતું. પણ પછી બીજા ઇના ખાતામ જે પણ દેરો છે દીકરા હવે આ દુઃખ મટાડે આપવા છે એમ તારે ઓની ઓખણ આલે શું કહો બકર તો આમ લેડા ભાઈ કુવાસી ને દુઃખ મટાડે માળી ગયા. શનિવારે ફોન આવ્યો તો કે રાજસ્થાન થી હવે એવું નહીં મેં બે અગરબત્તી કરાવી હતી અને પછી 50% ફરક. ખરું મેન મેન બાબા માં આસે તને તને દેરો ની માતા ઉભી રાખના દીકરી હવે 100% રેડી થઈ જાય એવો રોડ જુઓ છે બોમ કરશો ખરા ને દીકરા વ્યવહાર? તૂટ્યા નું કારણ છે દીકરા
તે બીજા સમયે અને વેળામાં કદાચ મારા દેવના રોમ ઉતર્યા છે, કદાચ તમારા રાજસ્થાન બોલાવજી, તમારા રાજસ્થાન ગમો, કદાચ મારા દેવના પ્રભુ ઉતર્યા છે દીકરા, તે તમારા ગવાડીમાં કદાચ મારા માતાની લેપણ વાળી પાળી જો છે, લેપણ વાળી પાળી તો કેમ ન કરી સર, હાલ હું યુ પીશું દીકરા, બોલું છું હોય હે રાજસ્થાન થી આવો છો તો રાજસ્થાન માં તમારા ઘરના ઓગણા માં લેપણ વાળી પાળી લીધા ઉભી રહું છું, મારી મારી હા એ શું કહું હા લાગલે કે ના યાર, આ લેપણ વાળી પાળી એ ઓમાન મુતો દીકરા કોઈ દાડે જઈ નહીં, પણ આજ મારા રોમ જ્યાં દીકરા તને વધાવો એટલા લોકો દીકરા, મેં તૈન દેવ એક વખત ઉભો રાખેલો એના તને વધાવવા આલ્યા, આ તૈન દેવ એક જ ખાતાનો ગણો, જુદા જુદા ખાતાનો ગણો, એ તો દુઃખ મટે તારા વાત દીકરા, પણ જો દીકરા કોઈ જ અગરબત્તી ફેવરી અને પોન્યા જ કરજો, બીજે ચોઈ નહીં કરવાની, હા દીકરા 25 દાડા આલું અને આ બાઈક કોવા છે ને કમ્પ્લીટ ગાડી થઈ જાય દીકરા, એ તારા આ તૈન દેવને બિહાડવા પડશે પાછા, દેવ તમારા ખુદના શું કહો તમારા ભાઈ તમારા ભાઈ ને યાદ એવો લાગે છે, તમારા લીલજી ને બધાને એક જ લાગે એવું, આ દેવ મજિયારો છે દીકરા, પછી દીકરા પણ બીજા પેઢી અટકાવતી ત્યાં માતા પણ દીકરા તંદા મારા ચંડી ના રોમ તમને ભેળા થઈ ગયા, આજ મજા થઈ ગઈ તમારી, પણ આજે દીકરા સમય ને વેળાએ બોમણ વાત તો એક થઈ ગઈ કે દેરો મન પકડી રાખી છે, નિયન પકડી રાખ્યા છે, શું કહું તે જો દીકરા બરાબર 25 દાડા ના પડે ના દેવ, આ દેવ નો વખો બંધ થઈ જા, મજૂરી દેરો કરી હમુ દરબાર નથી, મજૂરી દેવે કરી હમુ દરબાર નથી, જો દરબાર ભૂલી ગયા એનું નામ દે દીકરા, અને 25 દાડા પડે દીકરા તને તને દેરો બોમ રોકુ, ઓ માતા ભાઈ ભાઈ શું કહું, હા તું ભાઈ બોમણ અબાદ દેરો મો માતા રોકી પાડો દીકરા, મહારાજ તમે બે જણા છો અને જે બી હોય દુઃખ હોય ને એને કઈ કે બે અગરબત્તી ફેરવીને ભાઈને ચોકી મારો, એ દાડા મૂન ભગવતજી ચોકી મારી આવ્યા, આજથી મારી કોઈ હલવા દે દીકરા, પ્રશ્ન મારો એવો છે દીકરા, દેવી હગુ તો કરાય, પેલા દેવ નું કઈ થયું, દેવ તો પાહુ મારા તમારી માતા બંધાઈ છે પાછી, પણ મારી એ દાડા જો મારી એ દાડા પરિસ્થિતિ એવી હતી ને એ વસ્તુ ના કરી હોત ને દરબાર નું ઘર, પણ દીકરા જે ભૂવો લઈ જાય ત્યાંથી ઉભી ના રોજ, કારણ કે આ દુઃખ તો પેલું નહીં રોડેલું હતું, ગળા મેં માતાએ રોડેલું હતું, તો ચોથી બીજા ભુવાના હાથે ઉભું રહે, તમે દુનિયાના દીકરા જોરાવર ભુવા લઈ જાય, પણ દીકરા હું જે નારિયેલ ભાળી જીવ હોય એ મને જ ઓળખ, આજ આટલા વર્ષે મેં તમને ઓળખે તમે મને ઓળખે, એટલે પાત્ર ની ગાદી પર હું તારે ધમતી હતી દીકરા, પણ તમારા દેવ અને મારા દેવ ની ઓળખણ છે, દેવ ની ઓળખણ, મારા મોનાબેન ની ઓળખણ છે, મારી દેવ ની ઓળખણ છે, બોમાન દીકરા હાવ નખો જીવ હોય તો નખો જ કરું છું, ખાલી એટલું
દીકરા પહેણ્યા હોય દીકરો ના હોય એવું બોલ, તમારા પેઢીમાં નકો આગળની પેઢીની વાત સમય આવશે. જો દીકરા તમે કોઈ ને પૂછ્યો કે આપણી પેઢીમાં કોઈ નખો જ જતું નહીં, દીકરા ખાલી આટલો પ્રશ્ન પૂછ્યો. આ મેન તપાસ કરાવજો, કારણ કે બોમણ તઈ નરેલી હોય નહીં ખબર, કોઈ તારા વાળી નહીં જોયો પાછો, એટલે હું માતા જોઈને આવી છું બોમણ. આ મેમને તો નહીં જોયો બોમણ, એ તારે એને એક જ સમજ જ નથી, પણ મેં હમાથી કીધું કે તમારે તઈ નરેલ ખોવાનો શીખવડા, આવું હું બોલી છું. એ તો બધા લઈને આવ્યા, હા એને નહીં ખબર દીકરા, એટલે જેટલા પણ આ તઈ નરેલ ખોવાનો છે દીકરા, એટલે ચોથી પાંચમી છઠ્ઠી પેઢી નખો જ જેવું છે દીકરા. પછી બરોબર પચી દાદા કુવાસી ના હાથ પગ વળી જાય, ના વળી બંધ થઈ જાય, ઉપકા આવી છે પછી આ દેરણ સ્થાન આલવું પડશે. પછી દાડે દીકરા આ દીકરી નો વખો મટી જાય, નોમ જાણી જાજો પેલા તો મેન જોઈને તમે ત્રણ કો આવક સારી છે, પૈસા કરતા નથી, દેવું કપાતું નથી, બધું વાંચી જાવ તમે તાર ખેડો. એટલે એને વિહાર કરતા લખી આયા તો પછી બોલ પેન ને દીકરા સહી તો બગડી છે ને થોડી. સારા ને છોકરા ની તકલીફ છે, સાત વર્ષ થી નોકરી કરે છે, તો હવે બધી થતી નથી, અધિકાર છે સરકારી લીધું. માઇક ને દીકરા આ 42 ડિગ્રી ની ગરમી પડે છે, અઠવાડિયા થી બધા મારા બાપ બેટા ને મેં શરદી ની દવા લેવા ખરું દીકરા. લાગે જે કરવાનું થતું હોય પણ આમાં હું કે મેન હોય ને એનું એક કોમ થાય ને તો પાછળ હો કોમ હોય જ છે, પહેલું જ અટકે છે. વર લેબુજી પહેલું થાય ને બીજું થઈ જાય વેણ મારી લોકો પણ ફેર વેણ એ મારી જોગ માયા વેણા લે એમને દેવતા ભેગી લઈ હ મારી હો હોળે હોળ તો દીકરા આ હોળ પણ્યા છે શરદી નું મટાડતી તમારા ઘરે એકલો છે જૂના ઘર નો દીકરા અને ભોગ નો એકડો થાય ને એટલે બગડો તમારી માતા નું થઈ જાય. એક માતા ઈ છે શરદી મટાડતી નહીં, માતા પણ બીજા શરદી મટાડે માતા નું ઉભી રાખો ભાઈ, હવા મહિના થાય ને શરદી તમને ટેપુ ના આવે કે નામ શરદી નું ભૂલી જાવ તમે. બાપ બેટા બે નહીં દીકરા, શરદી મટી જાય ને તો હોળકણ વાળી માતા મને પૂછવાનું કે હોળકણ વાળી માતા શું કરો, પછી બીજા સમય આવશે ને વેળા આવશે સતત માથું મને પકડાય છે.
માથું ઘણા દુખે છે. સર્દી વાળી માથા વાળી એક જ દવા છે, માતા એકસો દવા એકસો, માતા ઉભી રહેતી સર્દી માથું કેમ મટી જાય? તમારે મોને બેન દીકરા સર્દી થાય ને જા તો માથું નાક બે પકડાઈ જાય, એટલે દવા એક જ આવે સર્દી બે મટી જાય. હા હું માતા એ બોલું દીકરા કે આ ભોળકણ વાળી બે માતા એક જ માતા છે, બીજા ઉભી રાખો એટલે તમારી સર્દી મટી જાય અને બે કોશી માથું એ મટી જાય. એક દવા થઈ એટલે બે અગરબત્તી કોને અરે કરજો ને આવતા આ રવિવાર છોડી આજ તો સર બેઠા છો ને આવતા રવિવાર છોડી એના પછી ના રવિવારે શરદીમાં જેવી રાહત છે પૂછજો એટલે નોમ જોણજો પછી દુઃખનો વિહારો પડી જા. પછી કદાચ સમય આવશે અને એક દાવે વેળા આવશે જો દીકરા તમારાથી દીકરા બે હાથી દેવના ગુના થઈ ગયા છે, બે હાથી દેવના ગુના થઈ ગયા છે પણ દીકરા સમય નો આવી ગયો બાકી ગયો છે દેવનો છકણો પડવાનો સમય આવને વેળાએ તમારા ઘર કથમ મોજરી ઓફો બની છું તમારા કળ કુટુંબમાં ઘર કથમ મોજરી ઓફો એમ દીકરા કાતો ભૂલી હોય ના તો ગોતી પાડજો દીકરા ઘેર જાજો તમારે બધાને ઓખો જીવન દે ખોળવાની નહીં તો માતા હું બોલી છે બીજા કા તો ભાઈ પૂછજો કે આપણે કોઈ ગયડે બા તો એની આ ઓખો મોજરી હતી આવું પૂછજો તો ખરા ચડી જા હા પાછી રવિવારે ગોતી નાખું બમણ શું તો અને મોજરી ઓખો ખબર પડે ને દીકરા ભાઈ અડધી મરુણ ઉપર આવી અડધી ભુરાશ ઉપર આવી ને મોજરી ગેવરાઈ દીકરા આ ના ખબર હોય તમને કહી દો અને આવી વખત ચડી જોય તમને માતા ને ઘણા થાજો દીકરા કે આવી તમારું કોઈ માતા નામ પૂછી જાય પછી દીકરા ઘરખાનો ભોગ જોરાવા દીકરા મણિધન નાગ આ પેઢી અટકાવનારો ભોગ છે વધાવ નો બીજો તો બમણા વધાવો જોવે છે શરદી મટાડવાળી કોણ માતા છે અને ગોક વંશ વિકાવશે તમારા એ ગોકડા બિહારવો પડશે તમારે સમય આવશે મેળા આવશે દીકરા ચોખા વાળી માતા રોવ અને સર્દી મટી જાય ચોખા વાળી માતા નું સુમન પૂછી જાય ખરું કોણ ખાય છે તમારા ચોખા આવું મને માતા ને પૂછી જાય તો બમણ વેણ બની જાય તો બીજું વેણ પડે અને બમણ ત્રીજું વેણ બની જાય
ત્રીજું વેણ જોડવું છે કોમળ અન આ બે દેવ જુના ઘેર ઉપસી બીજા તે આસ્તી આ બે દેવ એક જ વેણ બોમણ હલકા દીકરાની શરદી હોય 100% મટાડવી છે બોમણે વેણ આદર કરશો દીકરા દીકરા બોમ તો છોકરી મટે તો કરવું છે ને દીકરા તો વેણ બોમણ બધા તો વેણ બીજી વાત એ છે કે મારા ઘરમાં 3 સરકારી પગાર પડ્યો છે પણ પૈસા નહીં લાગો ખાઈ જાય છે લૂંટી જાય છે સરકારી ચિંતા થાય છે તમારું જૂનું ઘર ખોલો દીકરા અડી લેબડી છે જૂના ગયા આજે ગોક ચોક ઉભો છે તમારો આજે તમારી પેઢી વળવા ઉપર છે ગોડા નખો જવા ઉપર છે એવું બોલું છું ગોડા તે સમય કદાચ અમારો રોમ ભગવાન મારો પ્રભુ છે દીકરા મારો કાશી નો ભગવાન બીજા એવું કહેશે કદાચ કદાચ થોડા દાડા કદાચ તારા ગોવ નો ભેળો કરું અને ભાઈ બનાવીને દીકરો નાળો મારા માતા નો શું કહું દીકરા પણ એ દીકરા સમય આવે ચાર રસ્તા ઉભો રહેજે ગોડા અને ચાર રસ્તા જો કદાચ ગોળી વાજે ના ભેળો તો મારા દીકરું ના દીકરા વિહારો પાડવા માટે પણ એટલું યાદ રાખજે કે મેમન બે હાડવી પડશે મને બે હાડ ખરો માટી અગરબત્તી કરજો ને તારો લેખ લે હા ગોગો તમારો સિવાય અટક અટક ને અટક નો જા લે દીકરા બિલકુલ દીકરા પાલનપુર રહેવા જોઈએ હવે ચી નવું ઘર ઉભું કરવાના છે તમે જૂનું જૂનું
કાશી ના પ્રભુ તમારી ગવાડી માં ઉતરણ કદાચ ભોગ ને મનાવ્યું અને બાઈક પાસે દાડો ચડે દીકરા અને સારું દેખાય કદાચ તમારા ધરતી નો ધણી ના ગોગો દીકરો હાલો તો મનો કે આપડા આળિયા માં ગોગો સસ અને સ આટલું કરો ખમા